આથી તમારા શરીરનું ખાલી એક અંગ પકડાશે સાહેબ. પણ પરણવાથી આખી આખો માણસ પકડાઈ જાય છે. તમે છે ને હવે બીટ ખાવાનું રાખો. કેમ? બીટ ખાવાથી તંદુરસ્તી વધે છે અને લોહી વધે છે. ઓહો, એટલે હવે તારે આઇકોલેટનું લોહી પીવું છે. હમણાં મારી યાદાશક્તિ થોડી કમજોર થઈ ગઈ છે, તો મેં રિપોર્ટ કરાવ્યા અને ડોક્ટરે મને સલાહ દીધી કે તમે આજે બદામ પલાળી દો અને હવારે ખાઈ લો. તો હું રોજ આજે બદામ તો પલાળી દઉં છું, પણ હવારે ખાવા જાઉ ને તો મારે બેટું ઈ જ યાદ ન થતું કે બદામ આજે પલાળી મેકી ક્યાં. આ કોરોનાની બીજી લહેરમાં મોટી મોટી જે સેલિબ્રિટી હતી ને એના જ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. હવે મારે થોડું ધ્યાન રાખવું પડશે. ઓ મોઢું મારું મકડા જેવું છે કે ડાયરેક્ટ જોઈને દાંત કાઢવા માંડો છો? હે, આંટી કહેવાના ગુનામાં આજે મને 55 વર્ષની છોકરીએ બ્લોક કરી દીધો. સાચું. જ્યારથી ભાઈ મેં ટિકટોક બનાવવાનું ચાલુ કર્યું ને, ત્યારથી મને ઘણા ખરા લોકો ઓળખવા મળ્યા છે. અત્યારે હાલમાં હું સુરતની સોપાટીમાં આવ્યો છું અને પાછળ ઉભેલા જે ભાઈ છે ને, એ ક્યારના મારી સામે જોવે છે, ઓળખવાની કોશિશ કરે છે, ઓળખતા નથી મને. તો હાલો એ ભાઈને આપણે પરિચય આપીએ. એ ભાઈ, તમે ક્યારના મારી સામે જોવો છો તો તમે મને ઓળખો છો? હા, મેં તમને ક્યાંક જોયેલા છે, પણ મારે ડાયરેક્ટ કેમ કહેવું? તમે ઓલા કાપતરા પીન પડ્યા રહેતા ઈજ ને. આજ પછી મારા વિડીયોમાં તમારી કોઈ દી લાઈક ના આવી જોવે એવું મેં ક્યારે કીધું તમને? તો લાઈક કરો ને લા ભાઈ. સાહેબ, હેલિકોપ્ટર તો હમણાં લઈ લો, પણ હેલિકોપ્ટર લઈને જો ફરવા નીકળું ને સગા સંબંધીના ઘરની માથેથી નીકળું ને, તો પાછા ઈના ઈ મેણા મારે કે અમારા ઘરની માથેથી નીકળ્યો તો એ ઘરે નું આવ્યો બહુ મોટો માણા. તું સારી લડકી એક જૈસે ક્યું હોતી હો? તો સબકો ટ્રાય ક્યું કરતી હો? બેટે, હા બેટે, માજ કરતી, હા માજ કરતી, વા બેટે.